એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે, કેટલા 12 વાગી ગયા ને? હા, 12 વાગ્યા. અને અમે જો અર્ટિકા લઈને આવ્યા છીએ, સ્વિફ્ટ દઈ દીધી અનિલભાઈ ને. અનિલભાઈ આવ્યા હતા મોરબી ભાડામાં, તો એ સ્વિફ્ટ લેતા ગયા અને અમને અર્ટિકા દેતા ગયા. કેમ કે અમે બધા વધારે હતા, કેમ કે અમે જાય છે બધા મોટા દૈસરા પૂજા ને માનતા છે, હાલી જવાનું. એટલે અમે બધા જાય છીએ, અમે ગાડીમાં જાય છીએ પૂજા ની. હાલી ના બતાવું તમને, અવાજ વધારે થાય, છોકરો દેખાડો કરે હે. હિના, જાગુ બેન, પૂજા ને બાબુ ચારે ચાલો હો ને? બોલા, ત્રણ વયા ગયા, ત્રણ થાકી ગયા, આમ ઉતારીએ. રવિડો બેહી ગયો પછી. ઓય રવિભાઈ ભેગો ગયો છે ને? ઇનાબેન થાકી ગયા? થાકા તો કાઈ નથી, થોડા થોડા બોલ થાકતા, પણ જેમ નજીક આવે ત્યાં જાય એમ થાકતું જાય. હવે દૈસરા કાઈ આગુ નથી, જેમ નજીક આવતું જાય એમ થાકતા જાય હે. તો આમ પૂજાને અહીંયા તાવો કરવાનો, પૂજાને માનતા હે. પપ્પાને નારિયેલ વધારવાનું, વિયનનું, વિયનને પગે લગાડવાનો હે. એટલે પૂજાની હાલીને જાય હે અને અમે જાય છીએ અર્ટિકા લઈ. ચાલો હવે અમે વેલા વેલા પહોંચી જાય એટલે તાવો કરવા માંડે. રવિભાઈ ને રવિ, રવિના અને દિશુ એ ચારેય વયા ગયા છે. આગળ રિક્ષામાં રવિના ની હાલીને જતા હતા પણ થાકી ગયા, એટલે બધા રિક્ષામાં વયા ગયા ત્રણે ત્રણ. અને અહીંયા જૈન તાવાનું બધું દરાવીને દૈણું ને બધું કમ્પ્લીટ રાખશે, એટલે જૈન તાવો કરવાનો જ રહે ને. અમે ઊંધિયું તો ઘરે બનાવી નાખ્યું છે, મેં ને પપ્પાએ બે થઈને, તો ઊંધિયું ઘરે બનાવીને લઈ લીધું છે. એટલે અહીંયા પાણી બહુ નહોતું, હમણાં કનેક્શન કાપી નાખ્યા એટલે કાંઈક પાણીની થોડીક તકલીફ પડે છે અહીંયા બનાવવામાં, એટલે ઘરેથી જ ઊંધિયું બનાવી લીધું. અને હવે જાય અહીંયા, એટલે તાવો કરવાનો એક બાકી, તાવો થઈ જાય પછી ત્યાં પૂજાની પહોંચી જાય. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કાકા કેવી સ્પીડમાં હલાવે હે, હમણાં આવી જાહે. જો આ રહ્યું દૈસરા કાંઈ આગું નથી, કિલોમીટર 1-2 કિલોમીટર રહેશે. ત્યાં ચાલુ થઈને એક પહોંચી જશે માસી. આપણે ગાડીમાં વાર થોડી લાગે બેટા. તો ગાઈસ, જો ફાઇનલી અમે પહોંચી ગયા લીમડીવાળી મેલડીમાં એ. અને રવિના જો વારે હા લોક કરી નાખી. પપ્પા લેવું છે કઈ? હા એ હમણાં ઉતાર લઈ હાલો. હા જો હા, બે બેન વારવા માંડી મામા ફૂઈની. થાકી ગયું હતી તમે? હા તો મટી જાય, પગે લાગી લેજે. બે વારે હે કચરો થઈ ગયો લીમડા નો. અને રવિભાઈ દરાય એવા, દરાય એવું. હાલો આપણે પગે લાગી લે. આ ક્યાં હુરા પુરા ભાઈજી? રવિ લોટે બાંધવા માંડ્યા. હાલે પગ ચંપલ કાઢીને જે જે કરીએ કરીએ. એવું વગાડવાનું છે આ. ઇના થાકી ગઈ કઈ ના, હવે ગોથા ખાય છે ઇના ઢાળમાં.
તારા મમ્મી ના થાય વા તું અહીં રે જામ રોડ માથનો જો બટુ આવી ગયો આમ નાની ને મમ્મા વા પગે લાગવા ગયા મટ ગયો હા જજે કરવા એને એની માનતા તું ક્યાં બીજા મઢે મમ્મા ને માનતા મટ ગયા આમ આવતો રે આમ આવી જા અંદર જા જે જે કરવા લઈ જા જાગુ ફૂઈને ક્યાં જે જે કરવાનું હે એના મમ્મી નું જ પપ્પા એ તો તાવડું ઉતારીને તાવો કરી નાખો મેં તો કીધું હજી કરતા લાગે બધું પી જાય સ્વીગી છે મેં તો કીધું હજી કરે છે તો ખાલી ન થઈ ગયો કા ઘરે થી બનાવી લેવા છો મસ્ત કપાઈજી નાની કેવા બેહી ગયા બેહી જવાનું હોય તું કા જીભડા કાઢસ હમણાં પડે હેલો હું તડકો હે આમ કા અહીંયા હું નીચે બેસી જઈશ હમણાં છાપુ પાથરી ને બેસી જાઉં હમણાં અમારા લીમડી વાળી મેલડી માં છે અહિયાંથી મારા પપ્પા ના મામા ની વાડી થોડીક દૂર છે 1 કિલોમીટર નથી ત્યાં જાય છે અમે બધા આવ્યા છીએ તો આટો મારતા જ જાય તો ચાલો હું મારા પપ્પા ના મામા ની વાડી બતાવીશ તમને કન્ટિન્યુ જોડાયેલા રહેજો હિના દીદી માર ચંપલ ને પડ્યા હા હેલો અમે તમે ઉતરશો પછી અમે હું કરું હું હમણાં ખોલવા જતી હું પૂજા બે દરવાજો ખોલવા જઈ દરવાજો ક્યાંથી ખોલે દરવાજો ક્યાંથી અમે પાછળ બેઠા હી પાછળ બેઠા પાછળ જો ભાઈજી ના મામી જો ભાઈજી ના મામી ભાઈજી ને દુખણા લેવા માંડ્યા આ ખોલો તો ખરી જાગ વા જાતા આવી જમાઈ ને એક ને કઈ જાવ છોડી રોકાઈ
આ છે પપ્પાના મામાની વાડી, ભેંસુ ને ગાયું જોવો ચરે, ને આમ દીએ છે પપ્પાના બીજા મામા. અહીંયા જાય આપણે, હાલો હજી વાવવાનું બાકી. આમે પપ્પાના મામા રીએ, પપ્પાના ત્રણ ચાર મામા અહીંયા અહીંયા રીએ છે. અમારા પપ્પા તો વયા જ ગયા લાગે છે. આ પપ્પાના મામાનું એનું ઘર. તો કૂતરા અમને જોઈને ભોંકતા લાગે. વાહ વે કમળ હે રવલી, આર્યા આગળ આગળ નીચે તરાવમાં. હા ખાઈડ જેવું હે ને, ઓમ ખાઈડ જેવું હે. હા મામાની અહીંયા બનાવે હે. હજી તો આગળ જવાનું બાકી છે આપણે. કા મને તો એમ થયું કે આ ધીરા મામાનું ઘર આવી ગયો. ધીરા મામાનું હજી આગળ. જો ભાઈજી એના મામી આગળ જાય છે. હું ઘણા ટાઈમે આવી. સારું રે ને મામી, જાડવા જો જાસુદ મસ્ત ના. આ શું બોલો, ચરાવા દીધું લાગે. અમે નાના હતા ત્યારે બહુ મસ્તી કરતા અહીંયા. કા બહુ મજા આવતી. હાલો આપણે ધોરીઓ જોવા જાવો છે. હજી આપણે નાતા ઈ. હા સફેદ કમળ જોવા હે. જો કેવું આ હે ને, ખાલી હોય આ વખતે ભૈરું, નકર આ ખાલી હોય નીચે બધું. જો કેવું મસ્ત હે કમળ, ખુલ્લા નથી બહુ કમળ હે. પણ ખુલેલા નથી. જો આ ઓલું રહ્યું ને, અહીંયા કૂવો હે, બધું ડૂબી ગયું. હા આ થાંભલા જેવું રહ્યું ને, અહીંયા કૂવો છે. પરેશ કાકા એમાં નાવા પડતા ખબર. મામી નાવડે તો હોય સતત. ઓય એમ તો હોય. જો હજી ખુલ્લા નથી. હા વે ખાટલા રાખ્યા જો આપણે હાટું. બે હો અહીંયા હું આવું. હે ઊંડી પણ આ તો નવી બનાવી છે. પણ અત્યારે તો આમથી આથી ધોર્યો હતો. અત્યારે અહીંયાથી જ ડાયરેક્ટ કરી નાખો હે. જો આપણે ઓલી કુંડીમાં નાતા, ઓલા જાંબુડા આગળ રહીને એમાં. હવે આ પાણી જવા નહીં દેતા હોય એટલે. જો અહીંયા કૂવો હે, આમાં અમે નાતા. આ મેન કુંડી આ હતી. જો આ રહી. હા સારું છે, સારું છે ને. લાવો પગે લાગ, પગે કાંઈ ના પાડો. એ બધા મજા કરે. જો આમાં અમે નાતા, અહીંયા કૂવો છે. દેખાતો નથી કૂવાની પારી ને એવું કઈ નથી દેખાતું. એ દેખાય થોડી થોડી દેખાય હે. પાણી ન ભરાતું આમ નાના નાતા ને. કા બાબુ કુવા ને પાણી ચાલુ કરી દે મામા આવે એટલે પછી નાતા હોય કુંડી માં. હવે તો કુવાન પાણી નહીં વાપરતા હોય ના. હવે આ બધા વાવશે ને એટલે ઉપડશે, નકર તો પછી કે ના કુવાન.
કુવો અહીંયા હે, કુવો એટલે જો પાણી ચડી ગયું કુવા ઉપર, એટલે અહીંથી હવે જો આ કુંડી માં પાણી નો આવે. આ પાણી રહ્યું ને અહીંયા કુવો હે, અમે નાના નાના હતા ને ત્યારે હે ને, હા અહીંયા, હા એની આગળ આમ કુવો, હા કુવા ઉપર પાણી ચડી ગયું. પછી આમ નાના નાના હતા ને તો અહીં આવી, પછી મારા પપ્પાના મામા રહીએ ને, હા એ અમને હે ને મોટર ચાલુ કરી દઈએ કુવામાંથી, પછી અમે ધોરિયામાં નહોતા હોય કુંડીમાં. તો અમે આવી ગયા દૈસરાના રેલવે સ્ટેશનમાં. રેલવે સ્ટેશનમાં જુઓ બધું જાઈએ હવે અમે, અને આ છે પપ્પાના મામાની વાડી, જુઓ રેલવે સ્ટેશનની બાજુમાં જ છે એક્ઝેક્ટ. અહીંથી જવાય રસ્તો છે કેડી, આ લોકો એ લોકો અહીંથી નથી હાલતા, આમ ખાલી કેડી જેવું જ છે, જંગલ જેવું, પાણી ભર્યું છે એટલે હાલવાનો રસ્તો નથી, ફરી ફરીને આવવું પડે. કેવા મસ્ત મોર બોયલા હે, આ તો મોર હશે ઓમાં, હું વાડીમાં જ મામાન વાડીમાં જ મોર હશે, જો એ બાજુ જ બોયલો. તડકો એટલો લાગે હે કા, રેલવે સ્ટેશનમાં હાલો ડેમમાં વહી જાય, ડેમો આવે નો આવે ને, ડેમો એક વાગે આવે નથી આવતો દૈસરા, હા ભાવેશભાઈ આવે છે ગાડી લઈને આમ ફરીને રોડ ઉપરથી, એટલે હવે બધા ગાડી લઈને જાશું મધે પગે લાગવા. આ છે રેલવે સ્ટેશન જોવો દૈસરાનું, અમે આપણે અહીંથી ગાંઠિયા લઈને ખાતા ખબર, સ્ટેશનમાં બે નોમ ભરવા આવે એટલે દશેરાના દિવસે કા જલેબીને ગાંઠિયા લઈ પછી અહીંયા રેલવે સ્ટેશનમાં આવતા રહે. હું તો કેટલા વર્ષથી આવું નહીં, કંઈ કાંટો મારો આવી તઈ કોણ કી ક્યાં હતા લો જાને હવે, એટલે આવો ટેમ્પો માલ ભરવા આવે ને. તો ગાઈસ જોવો અમે પહોંચી ગયા તળાવની પાયરે, અહીંયા બાજુમાં તળાવ છે અને અહીં કચરો વધારે, જોવો બધા ઉકેડા કરી નાખ્યા ને, અહીંયા બેઠો છે મોર ઢેલ, કેવો મસ્ત હે ઢેલ, જોવો તો મોર જોવો તો જોવા મળી ગયો. અને ભાઈજીને વિયાન જોવો હાલમાં મેંડા આવે, હાલો કચરો બહુ હે આપણે ફટાફટ નીકળી જાય. પેલા તો એટલું ચોખ્ખું હતું ને, બેહીને બધા નાસ્તો ને એવું કરતા, હવે બહુ ગંધારું કરી નાખ્યું. અને આ જો દૈસરાનું તળાવ અમારું આખું ભર્યું છે, જો કેટલું મસ્ત પાણી ભર્યું છે. અને આ કોકસુરાપુરા દાદા છે, મસ્ત વ્યૂ છે, અને કોઈ છે નહીં અહીંયા, હું ભાઈજી વિયાનભાઈ ઊભા હે ને હું આવી વિડીયો શૂટ માટે, વ્યૂ હોર્સ છે જો. આ છે ઇન્દરિયા પરિવારનો મોટો મઢ, બાપુની બધા આવી ગયા, બાપુ ને પૂજા ની આવી ગયા, દૈણા ચક્કી તો અત્યારે બંધ હવે ખોલે, અહીંયા દરવા ભાઈ છે. રેલવે સ્ટેશન મોરબીનું
રસ્તા ઉપર નાખ્યું, નવું ન કર્યું, રિનોવેશન કરીને નક્ષિત ને બેને ડેમ આમ બેહાડવા, બધું સુધારા વધારા કરી નાખ્યા. મજા આવે છોકરાઓને પૂજા. નક્ષિત ભાઈ તમે મોલ માં જાવ છો, ડીમાર્ટ માં જાવ છો? હે, ડીમાર્ટ માં જાવ છો? મયુર મામા ભેગું વિયાન ને લઈ જઈશ. વિયાન ને નથી લઈ જવો કેવા. હિના બેન જો ફોન જોવે છે, પૂજા બેન આજ તો થાકી ગયા. કા પૂજા, પૂજા બહુ થાકી ગઈ, પગ દુખે. અને અમારા ભાણા ભાઈ આવ્યા છે જોવો. ભાણા ભાઈ શું ખાય છે? પાછા ભૂંગળી નાના થઈ ગયા છે. એ ચોકો સ્ટીક ખાય છે ને પાછો છોકરાઓ ની ખાય છે. વિયન ની નક્ષિત ની નાનો ભાણો છે અમારો. આ બે મોટા ભાણા, બાકી એ નાનો. ભાણું ભાને બિસ્કીટ આપો. ભાણા ભાઈ અચાનક આવી ગયા કા પાછા ભાઈ. હે, હા, એક ભાણો નતો, ખોઈટલો ભાણો હતો અમારો. પણ આ મોટા ભાણા નું પતું કાપી નાખ્યું. આ બે ભાણા આવે ને કઈ ચોકો બિસ્કીટ. તો ગાઈસ છો, બધા જમીન ફ્રી થઈ ગયા ને, બધા ચોકલેટ બિસ્કીટ ખાય છે ને, બધા બહુ થાકી ગયા છે. પગ દુખે પૂજા ના મીના બધા એટલે આવીને તો ઘડીક આરામ કરી લીધો હતો. એટલે તમે કઈ લોક સ્ટાર્ટ કર્યો ને, જમીન લોક સ્ટાર્ટ કર્યો છે ને, એટલે જમીન લોક સ્ટાર્ટ કર્યો ને. આપણે આજ તો ફૂલ મોજ કરી. પપ્પાના મામાની વાડીએ ગયા ને સૈસરા લીમડી વાળી ગરણીમાં સાવન બધું હતું, એટલે આપણે મોજ કરી આજે. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.